માણસા તાલુકા અને શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યુવા પરિવર્તન અને મશાલ યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રામાં મુખ્ય કાર્યક્રમના યુવા નેતા એવા પિયુષભાઈ પંચાલ, હરપાલસિંહ ચુડાસમા, કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, ગીતાબેન પટેલ, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શક્તિભાઈ પટેલની આગેવાની હેઠળ માણસા ઇટાદરા ચોકડીથી લઈને મસ્જિદ ચોક થઈ મીઠાના ચકલા થઈ પરત ફરી હતી યાત્રા, જેમાં ભારે સંખ્યામાં ડીજેના તાલે કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. તેમજ કાર્યકરોની હાજરી વિશેષ પ્રમાણમાં જોવા મળી હતી. તેમજ મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભારે ઉત્સાહ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યુવા પરિવર્તન અને મશાલ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સૌ કોઈ ભોજન લઈ કાર્યકર મિત્રો સૌ છૂટા પડ્યા હતા. 2022ની ચૂંટણી ગુજરાત વિધાનસભાની ચર્ચાસ્પદ અને રસપ્રદ રહે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્રિપાંખીયો જંગ સર્જાય તો નવાય નહીં. એક તરફ રાષ્ટ્રીય નેતાઓ આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ વારંવાર અહીંયા સભાઓ કરી રહ્યા છે ગુજરાતભરમાં, અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જેપી નડ્ડા સહિત ગૌરવ યાત્રા કાઢી અને ભાજપ પક્ષ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા રેલીઓ, પરિવર્તન રેલી, યુવા પરિવર્તન રેલી સહિત મશાલ રેલીનું આયોજન કરીને સ્થાનિક નેતાઓ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ કી સીટ હૈ અભી, ફિર ભી યે ઉસકા ઉમેદવાર કા ડિક્લેરેશન ક્યું નહીં કિયા? ઉમેદવાર કા ડિક્લેરેશન હો જાયેગા, બહોત જલ્દી હો જાયેગા. હમારે યહાં પે કરંટ સુરેશ ભાઈ પટેલ એમએલએ હૈ ઓર બહોત જલ્દી યહાં પે જો એમએલએ કેન્ડિડેટ હૈ ઉનકા ઘોષણા હો જાયેગી. ઓર માણસા સીટ કોંગ્રેસ કી પ્રોપર સીટ હૈ ઓર યહાં પે કોંગ્રેસ માઇન્ડેડ લોગ હૈ ઓર આને વાલે સમય મે હમ બહોત બડે માર્જન સે જીતને વાલે. જો માણસા જો હૈ અમિત શાહ કા નેટિવ ભી ઓર ઉસકા સંસદીય મત વિસ્તાર હૈ, ફિર ભી યહાં કોંગ્રેસ કી ત્રણ સીટ પર કોંગ્રેસ અભી સત્તા મે હૈ. તો ઇસકા મતલબ યે હૈ કિ પૂરે ગાંવ વાલોં કો અમિત શાહજી કી અસલિયત પતા હૈ, ઇસીલિયે ઉનકે નામ સે યહાં વોટ નહીં દેતે હૈ. ઇસકા મતલબ યહી હુઆ ના કિ ઉનકી અસલિયત યહાં પતા હૈ કિ વો કિસ તરીકે કી રાજનીતિ કરતે હૈ, ઇસીલિયે ઉનકે ઘર મે વો જીતતે નહીં હૈ. પિછલે 11 સાલ સે હમ લોગ યહાં જીતતે આ રહે હૈં, આગે ભી જીતેંગે ઓર પૂર્ણ બહુમત સે જીતેંગે. ઇસ બાર તો પૂરા ગુજરાત જીતેંગે, આપ માણસા સીટ નહીં પૂરા ગુજરાત જીતેંગે. જો જો પૂરા દેશ મે અપને જો એક અધ્યક્ષ કે પદ પર હૈ વો ઉસકે ઉસકે ઇસ ગઢ મે ક્યું હાર રહા હૈ? ઇસકા મેં ક્યા બોલ રહા હું કિ વો રાષ્ટ્રીય અધ્યક્ષ હૈ, બીજેપી કે રહે હૈ, અભી હોમ મિનિસ્ટર હૈ, સબ કુછ હૈ, લેકિન વો અપના ગઢ નહીં બચા સકતે. ક્યું? ક્યોંકિ યહાં લોગ અચ્છે સે ઉનકો જાનતે હૈ કિ ઉન્હોને રીતે પ્રજામાં જાય છે, પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉકેલે છે. જ્યારે કોરોના જેવી મહામારી હતી ત્યારે પણ કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો દવાખાનામાં મેડિકલ માટે ગેસના જે સિલિન્ડર હતા એ સિલિન્ડર આ સરકાર નથી આપી હતી, ત્યારે પણ કેમ કેમ પ્રકારે લાવીને લોકોને આ સગવડો પૂરી પાડીને કેટલા લોકોના જીવ બચાવવાનું કામ કોંગ્રેસના લોકોએ કર્યું છે. ત્યારે આ સરકાર કશું કરવામાં માનતી નથી. પ્રજા હેરાન થાય, કેવી રીતે હેરાન થાય, એ દેશ સાથે આ ભારતીય જનતા પાર્ટી સત્યાવૃત્તિ શાસન કરી રહી છે. લોકોને કનર કરતો પાન નહીં, અનેક જાતના જુદા જુદા પ્રલોભનો, જુદી જુદી યોજનાઓ લાવીને જે યોજનાઓનો લોકો નોમ ના આવે એવી યોજનાઓ દાખલ કરીને લોકોને ખર્ચમાં ઉતારવાનું કામ, નોટરીઓ કરાવવાનું, આ બધું કરીને વકીલો થ્રુ બધું કામકાજ થાય અને પ્રજા પીસાય, પ્રજા ખર્ચમાં ઉતરે એ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારના લોકો કરી રહ્યા છે. ત્યારે અમે પ્રજા વચ્ચે આ બધા જ સવાલોના પ્રશ્નો લઈને પ્રજાને જે જરૂરિયાતો છે જરૂરિયાતોને પ્રજાને સમજાવીને કોંગ્રેસ આવશે તો ભૂતકાળમાં જે કોંગ્રેસે કામ કર્યું તેના કરતો પણ સારી રીતે સારા 8 મુદ્દાના કાર્યક્રમ નીચે પ્રજાને સગવડવાળું કામ, પ્રજાને ગમતું કામ, પ્રજાને પોસાય તે રીતે ભાવ ઘટાડવાનું કામ કોંગ્રેસ ચોક્કસપણે કરશે એવી વાત અમે કોંગ્રેસના લોકો લઈને નીકળ્યા છીએ. અહીં અમિત શાહ સમગ્ર ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયાની અંદર ભારત સરકારમાં બેઠા છે, ગૃહમંત્રી બનીને પણ
છતાં આ વિસ્તારની અંદર કોંગ્રેસ ખૂબ મોટા પ્રમાણમાં વિધાનસભા 3 ટર્મથી જીતતી આવી છે. અહીં નગરપાલિકા પણ કોંગ્રેસ જીતતી હતી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પર પણ ગત ચૂંટણીઓમાં કોંગ્રેસ તમામ સીટો ઉપર. ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, જે પુનરાવર્તન થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ 27 વર્ષથી શાસનથી વિમુક્ત છે ત્યારે તે પરિવર્તન કરવા ઈચ્છી રહી છે અને કોંગ્રેસનું શાસન આવે તે માટે હાકલ કરવામાં આવી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી ડબલ એન્જિનની સરકાર છે અને આ બંને એન્જિન ખરાબ થઈ ગયા છે અને નવું એન્જિન આવે તે માટેનો પ્રયાસ કરી રહ્યો છે. આમ ત્રિપાંખીયો જંગ સર્જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ સ્થાનિક નેતાઓ સાથે રાખી અને યુવા પરિવર્તન રેલી સાથે મહારેલી, મશાલ રેલીનું આયોજન કરીને ગુજરાતમાં ચૂંટણીઓ માટે ભાજપ કોંગ્રેસને આ પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવી રહ્યું છે. હાલમાં માણસામાં કોંગ્રેસ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી. યુવા પરિવર્તન રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી રસપ્રદ રહેશે. ત્રિપાખ્યો જંગ સર્જાશે, પરિવર્તન થશે, પુનરાવર્તન થશે કે એન્જિન બદલાશે તે જોવાનું રહ્યું.